स्वागत है विद्यार्थी मित्रों आप सबनु माँ आशापुरा एजुकेशनल विडियो में। जे माँ हूँ मेघना वड़गामा। आज आप जोई रहा छे धोरण 11 मां अकाउंट विषय में सातमू चेप्टर रोकड़मेड़ अने तेना प्रकारों। हवे गया विडियो लेक्चर में आप बदे बदा एना जे प्रकारों पड़े छे ए विषयना दाखलानी चर्चा करी गयेला छे। हवे आजे आपणे एक ज दाखलो एवो जोवाना छे जेमां त्रणे प्रकारनो समावेश थतो होय, एटले के वटाव, रोकड़ अने बेंक। आ त्रणे खानावाळो जे रोकड़मेळ छे ए रोकड़मेळनो एनामां समावेश थई जाय छे। तो स्वाध्यायनो एवो दाखला नंबर 15 જેનામાં ત્રણે ત્રણ પ્રકારના ખાનાનો સમાવેશ થાય છે, પ્લસમાં એનામાં આપણે જોયું હતું કે એનામાં બેંકને લગતા જે ચૂકવણું કરવામાં આવે NEFT દ્વારા, એટલે કે કોઈપણ પ્રકારનું જ્યારે નાણાંનું એક્સચેન્જ કરવાનું હોય ત્યારે બેંક મારફતે આ રીતે ઝડપથી નાણાં એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી શકીએ, એ માટેના જે આ બે માધ્યમો છે એનો પણ ઉપયોગ થતો હોય, તો સાથે સાથે એ દાખલાઓમાં એનો ઉલ્લેખ થઈ જાય છે, માટે દાખલા નંબર 15 જે છે એની પસંદગી કરેલી છે। હવે દાખલા નંબર 15ની શરૂઆત કરીએ તો એનામાં તમને શ્રી માનસીનો ત્રણ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવાનો છે। સપ્ટેમ્બર 2015માં એના વ્યવહારો તમને આપેલા છે, તો શરૂઆત કરીએ એનો વ્યવહાર 1। એનામાં આપણને રોકડ શિલ્લક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 5,000 જેટલો। તો રોકડ શિલ્લક છે તો એની ઉધાર બાજુ આપણે એની બાકી દર્શાવીશું અને બેંક ઓવરડ્રાફ્ટ છે તો એની જમા બાજુ બાકી દર્શાવીશું। તો સૌથી પહેલાં જમા બાજુ જે છે સપ્ટેમ્બર 1 બાકી આગળ લાવ્યા, બેંકમાં આવશે એની જમા બાકી 5,000, એવી રીતે ઉધાર બાજુ પહેલી તારીખમાં આવશે બાકી આગળ લાવ્યા, સેનામાં બતાડીશો 10,000 રોકડમાં। ત્યાર પછીનો વ્યવહાર આપેલો છે જેમાં કીધું છે કેવલ પાસેથી 5,000નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો છે। ખરીદ્યો છે એટલે કે ખરીદી આપણે કઈ બાજુ લખીએ, સૌથી પહેલાં તો જે પણ કંઈ ખરીદી હોય તો એ ખરીદીમાં પૈસા જતા હોય, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા। તો હવે ખરીદી છે તો ખરીદીના રોકડ જતી હોય છે, તો આપણે લખશું બીજી તારીખનો વ્યવહાર ખરીદ ખાતે। હવે આપની પાસે કીધું છે 5,000 રૂપિયા છે, 5,000 રૂપિયા 10% શું છે વેપારી વટાવ છે, એટલે આપણે વેપારી વટાવ તો નોંધતા નથી પરંતુ એને બાદ ચોક્કસથી કરીએ છીએ, તો 5,000 એને ગુણ્યા 10% કરો તો કેટલા આવશે 500 રૂપિયા। હવે 5,000માંથી 500 રૂપિયા બાદ કરો તો તમારી પાસે વેપારી વટાવ બાદની રકમ મળશે 4,500, એટલે 4,500। હવે 4,500 ઉપર આપણને બાકીનો જે રોકડ વટાવ 2% છે, 4,500 × 2/100, એટલે જે કરશો 90 રૂપિયા એ આપણને શું મળશે વટાવ મળશે, એટલે 90 રૂપિયા આપણે ક્યાં બતાડીશું વટાવના ખાનામાં, રોકડ વટાવ હોય જેની નોંધ કરવામાં આવતી હોય છે, તો 90 રૂપિયા આપણે વટાવમાં બતાવ્યું। હવે 4,500 - 90 તમે કરશો તો કેટલા મળશે આપણને 4,110 રૂપિયા, જે આપણે ક્યાં બતાવશું રોકડની ખાનામાં। આગળનો વ્યવહાર કરીએ જેમાં કીધું છે 6 તારીખમાં જ્યોતિ પાસે 10,000ના લેણા પેટે ચૂકતે હિસાબના 8,000 NEFT દ્વારા ચૂકવ્યા, એટલે કે શોર્ટ ફોર્મમાં આપણે કેવું હોય તો બેંક દ્વારા જ આપણે ચૂકવ્યા એમ કહી શકાય, અને 1,900નો રોકડ મળે છે। હવે અહીંયા આપણને મળે છે, મળે એટલે કે આવક થાય, તો આવક થતી હોય તો આપણે ક્યાં લખશું ઉધાર બાજુ, એટલે કે 6 તારીખનો વ્યવહાર જે એ જ્યોતિ ખાતે કઈ બાજુ લખાશે ઉધાર બાજુ લખાશે। હવે આમાં કીધે શું છે કે 8,000 જે છે એ બેંક મારફતે ભર્યા છે, તો સૌથી પહેલાં 8,000 જે છે એ બેંકના ખાનામાં આપણે લખશું। ત્યાર પછી કીધું છે કે 10,000માંથી જે 8,000 મળ્યા એ બેંકમાં આપણે લખ્યા, અને છેલ્લે આપણને કીધું છે કે 1,900 જે છે એ રોકડ મળી, તો રોકડના ખાનામાં આપણે કેટલા લખીશું 1,900 રૂપિયા। હવે 10,000માંથી 8,000 મળ્યા છે તો કેટલા નથી મળ્યા, 2,000 રૂપિયા નથી મળ્યા, 2,000 રૂપિયા નથી મળ્યા, પરંતુ 1,900 રૂપિયા એટલે કે 1,900 એ આપણને રોકડમાં મળી ગયા છે, એટલે કે 2,000 - 1,900 બાદ કરો તો વટાવ કેટલો મળશે આપણને 100 રૂપિયા, જે વટાવના ખાનામાં લખશું 100। હવે આગળનો વ્યવહાર છે 10 તારીખનો, વિનોદને પગારના 500 NEFT દ્વારા તથા 100 ભાડાના રોકડા ચૂકવ્યા અને બેંકે 3 રૂપિયા ચાર્જના લીધા છે, એટલે કે આપની પાસેથી રોકડ જાય છે, રોકડ જતી હોય તો જમા બાજુ
दस तारीखना त्रणे त्रण व्यवहार आ रीते अलग दर्शावा। सौथी पहला पगार खाते, पगार खाते केटला छे 500 रुपया जे बैंक मार्फते चूकव्या छे तो बैंकना खानामां 500। त्यार पछी भाड़ा खाते, भाड़ाना जे 100 रुपया छे ई रोकड़ेथी चूकव्या छे तो रोकड़ना खानामां बतावो केटला 100 रुपया। हवे छेले तमने कीधुं छे 3 रुपया चार्ज छे, 3 रुपया चार्ज एटले के शेनो चार्ज छे, NEFT नो चार्ज छे, कारण के 500 रुपयाने NEFT द्वारा चूकव्या छे तो कोई पण बैंक होय ईशू लेती होय छे પોતાનો ચાર્જ લે તો એ આપણે ચાર્જ ક્યાં બતાડીશું બેંકના ખાનામાં। હવે આગળનો વ્યવહાર જોઈએ તો આગળના વ્યવહારમાં કીધું છે 15 તારીખનો 3000નો માલ કાશ્મીરા બહેનને રોકડેથી વેચ્યો છે, રોકડેથી વેચ્યો છે એટલે કે કઈ બાજુ આવશે ઉધાર બાજુ। 15 તારીખમાં વેચાણ ખાતે કેટલા રૂપિયા છે 3000નો માલ રોકડેથી વેચ્યો છે એટલે કે રોકડના ખાનામાં 3000 રૂપિયા બતાડીશું। ત્યાર પછીનો છે 20 તારીખનો 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે, ઉપાડ્યા છે 20 તારીખનો વ્યવહાર, ઉપાડ્યા એટલે કે રોકડ ગઈ અહીંયા તો આપણે જમા બાજુ દર્શાવીશું। જમા બાજુ સૌથી પહેલાં 20 તારીખના વ્યવહારમાં રોકડ ખાતે શું ઉપાડ્યું છે બેંકના ખાનામાં લખશું 500 રૂપિયા અને ત્યાર પછી જે ઉપાડ્યા છે આપણે તો એ ઉપાડ ખાતે લખશું 350 રૂપિયા, બંને કિસ્સામાં બતાડીશું આપણે બેંકમાં જ। ત્યાર પછી આગળ કીધેલું છે 25 તારીખનો વ્યવહાર 3000નું યંત્ર ખરીદ્યું અને યંત્રને બેસાડવાની મજૂરીના 250 ચૂકવ્યા છે, ચૂકવ્યા છે અને ખરીદી કરી છે એટલે કે એ બંને સેનામાં બતાડીશું આપણે જમા બાજુ એટલે કે 3000 પ્લસ 250 એટલે કે 3250। અહીંયા એક જ તારીખનો વ્યવહાર એક જ વસ્તુને લગતો હોય તો આપણે બંનેનો કુલ ટોટલ રકમ પણ લખી શકીએ તો સેના માટેનું છે અહીંયા યંત્રની ખરીદી થઈ છે, કોઈ પણ વસ્તુ એટલે કે મિલકતની ખરીદી થઈ હોય તો તેના નામ સાથે એનો ઉલ્લેખ કરી શકો। તો 25 તારીખમાં આપણે બતાવીશું યંત્ર ખાતે કેટલા રોકડે 3250 જેટલા। હવે આનામાં એક થોડુંક ચેન્જીસ છે, છેલ્લો જે હવાલો છે 30 તારીખનો એમાં કીધું છે 1000 જે છે એ રોકડ હાથ ઉપર રાખી અને બાકીના શું કર્યું છે બેંકમાં ભર્યા છે એટલે કે આ 1000 રૂપિયા છે એ શું હશે તમારી આખરની મૂડી હશે જેને આપણે કહીએ છીએ બાકી આગળ લઈ ગયા। તો 30 તારીખનું કોની આપી છે રોકડની આપી છે તો રોકડની તમે અહીંયા શરૂઆતની બાકી ઉધાર બાજુ બતાડી તો હવે ક્યાં બતાડશો 30 તારીખ અહીંયા બતાડશો જેમાં લખશો તમે બાકી આગળ લાવ્યા કેટલા રોકડના 1000 રૂપિયા। હવે તમારે એમ કીધું છે કે બાકીની રકમનું શું કર્યું છે બેંકમાં ભરી છે, બાકીની રકમ બેંકમાં ભરી એટલે કે આનો તમે જે ટોટલ કરશો એ ટોટલ એના માઇનસ તમે જે કરો છો એટલે કે જે બાકી વધતી રકમ, બાકી વધતી રકમ થાય છે 6640 એ તમે ક્યાં લઈ જશો બેંક ખાતામાં લઈ જાઓ છો એટલે કે અત્યારે તો તમે અહીંયા શું લખો છો રોકડના ખાતામાં એ બાકી અને પણ અહીંયા જ્યાં વિગતનો ઉલ્લેખ કરવાનો હોય ત્યાં તમે લખશો બેંક ખાતે અને રોકડના ખાનામાં લખશો 6640 રૂપિયા એટલે કુલ ટોટલ તમને મળશે 15400, બંને બાજુનો 15400 રૂપિયા। હવે ત્યાર પછીનું આવે છે બેંક ખાતાની બાકી, બેંક ખાતાની જે બાકી છે એનો આ સાઈડનો ટોટલ કરશો એટલે તમને બેંક ખાતાની બાકી મળશે 14640 રૂપિયા, એનામાંથી તમે બાદ કરો છો આ સાઈડનો ટોટલ એટલે એ પણ ક્યાં લઈ જશો રોકડ ખાતે અને લખશો કયા ખાનામાં બેંક ખાનામાં એટલે 6640 રૂપિયા જે આપણે અહીંયા લખ્યા છે બેંક ખાતાના એ બેંક ખાતાની ઉધાર બાજુ પણ આપણે અસર આપીશું અને આ રીતને આને જે બાકી રકમ વધી છે એ બેંક ખાતાની બાકી રકમ બોલશે। તો આ રીતે આપણે 3 ખાનાવાળો દાખલો છે એ તમે આ રીતે સરળતાથી કરી શકો છો, જે પ્રમાણમાં ખૂબ 3-3 વ્યવહાર હોય તો ખૂબ સહેલો હોય છે તો એવો જ દાખલાનો અભ્યાસ કરવા માટે તમારો દાખલા નંબર 8 જે છે સ્વાધ્યાયનો એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। થેન્ક યુ।